કાઠિયાવાડી લોકોનું પ્રિય જો કોઈ પીણું હોય તો તે ચા છે, પરંતુ ચા અનેક રીતે બને છે. હું આજે તમને જે જણાવું એ પ્રકારે તમે ચા બનાવીને પીશો તો તમને કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે અને સાથે સાથે તમને એસિડિટીની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે, પાચન સંબંધિત રોગોમાંથી પણ મુક્તિ મળે છે. એના વિશે આજે સરસ મજાની વાત કરવાની છે. હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી. મિત્રો, કબજિયાત એક એવો રોગ છે કે આજના સમયમાં એક પણ ઘર બાકી નહીં હોય કે જ્યાં કોઈ વ્યક્તિને કબજિયાત નહીં હોય. મોટાભાગના લોકો કબજિયાતથી પીડિત છે, કારણ કે આપણી જીવન પદ્ધતિ અને આપણો આહાર જ એવો થઈ ગયો છે કે આપણે આ કબજિયાત આપણા શરીરમાં થાય છે અને આપણે એને મટાડવાના યથાર્થ પ્રયત્નો કરીએ છીએ, છતાં આપણને કબજિયાત મટતો નથી. ત્યારે મારે સવારે એક એવી પદ્ધતિ આપણે ચા બનાવીને પીવાની છે કે આ ચા પીવાથી તમારા શરીરને નુકસાન નહીં, ફાયદો થાય છે અને તમારો આખો દિવસ આનંદમય પસાર થાય છે. તો કઈ ચા પીવાની છે? તો કે વરિયાળીની ચા પીવાની છે. તો કે આ વરિયાળીની ચા કઈ રીતે બને? તો તમારે એક તપેલીમાં થોડુંક પાણી લેવાનું છે, એક કપ અથવા એક કપથી થોડુંક વધારે. ત્યારબાદ તમારે એક ચમચી અથવા દોઢ ચમચી વરિયાળી નાખવાની છે. ત્યારબાદ એમાં થોડીક અમથી સાકર નાખવાની છે. ત્યારબાદ એમાં એક એલચીનો દાણો, એક એલચી હોય એ થોડાક એલચી નાખવાની છે જરૂરિયાત પ્રમાણે. આ બધું મિક્સ કરી દેવાનું છે અને થોડુંક ધીમા તાપમાને ગરમ કરવાનું છે. ત્યારબાદ એ થોડીક વારમાં તે ઉકાળા સ્વરૂપ થઈ જશે, ચા સ્વરૂપ થઈ જશે. ત્યારબાદ એને ગાળી લેવાનું છે અને ત્યારબાદ તમારે એક કપ આ પીવાનું છે. આ પીવાથી શું થશે? આમાં તમારે સાકરનો પ્રયોગ થયો છે, વરિયાળીનો પ્રયોગ થયો છે અને તમારે સૌથી મોટી બાબત તો એ છે કે એલચી, સાકર અને વરિયાળી આ ત્રણ ભેગા થાય એટલે તમારું પિત્ત શાંત થાય, તમારો પાચન સંબંધિત રોગો છે મટવા લાગે અને તમારો કબજિયાત છે એ પણ સરળતાથી મટી જાય, તમારું પેટ પણ સાફ આવે, તમને સરસ મજાનું પ્રેશર આવે અને એક ઝાટકે તમારું પેટ સાફ થઈ જાય અને તમે આ કબજિયાતની સમસ્યામાંથી પીડાતા હશો તો તમને મુક્તિ મળી જશે. કારણ કે વરિયાળી છે તે રેચક ગુણ ધરાવે છે, સાકર છે તે શીત પ્રકૃતિ એટલે કે તમારા પિત્તને શાંત રાખે છે અને જે એલચી છે એ પણ તમારા પાચન સંબંધિત રોગોને મટાડનારી છે. તો આ ત્રણેય વ્યંજનો ભેગા થાય અને પાણી સાથે મિક્સ થાય, ગરમ થાય અને થોડુંક ઉકળે અને એને તમે ગાળીને પીવો એટલે સરસ મજાની જે ચા બને એમાંથી આપણને કબજિયાતમાંથી તો મુક્તિ મળી જશે, સાથે સાથે તમને એસિડિટીમાંથી પણ મુક્તિ મળે છે અને પાચન સંબંધિત રોગો જે થયા હોય, અમુક લોકોને પચતું ન હોય, પેટ ભારે ભારે રહ્યા કરતું હોય, ગેસ થતો હોય, તો આ બધી સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળે છે અને ભોજન પણ સરળતાથી પચી જાય છે. કારણ કે હોજીનો અગ્નિ જે મંદ પડ્યો છે તે તેજ થશે અને તેજ થશે એટલે તમને ભોજન પણ સરળતાથી પચી જશે અને ભોજન પચી જશે એટલે તમને કબજિયાત કે પિત્ત થશે નહીં. તો આ તમે વરિયાળીની ચા પીવાનું શરૂ કરી શકો છો. આ તમને ખૂબ જ ગમશે, સરસ મજાનો ફાયદો અપાવશે અને જે લોકો ડાયાબિટીસથી પીડાતા હોય તે સાકરનો પ્રયોગ ન કરે, એની જગ્યાએ તમે ખાલી માત્ર વરિયાળી, એલચી અને પાણી આમાંથી બનેલી ચા પણ પી શકો છો. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.